હવે આગળ વાત કરીએ તો ઉનાના સીમાસી ગામની બજારમાં લાલ મરચાનું આગમન. કોઈ પણ શાક મરચાંની ચટણી વિના મોરું લાગે છે. ગૃહિણીઓ આખા વર્ષની મરચાંની ચટણી ખરીદતી હોય છે. ખાસ કરીને ઉનાળાની શરૂઆત થતાં જ દરેક શહેરમાં લાલ મરચાંનું આગમન થતું હોય છે. પરંતુ ઉનાના સીમાસી ગામના મરચું આગમન થઈ ગયું છે. આ સીમાસી ગામની બજારમાં વેચાતું મરચું ગોંડલના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી સીમાસી ગામની બજારોમાં વેચાય છે. સીમાસી ગામની બજારોમાં ગોંડલના પ્રખ્યાત લાલ મરચા સિઝનલ વેપાર કરતા વેપારીઓ લાલ મરચાનું વેચાણ કરી રહ્યા છે. આ સીમાસી ગામની બજારમાં હાલ લાલ મરચાની આવક શરૂ થઈ ગઈ છે. બજારમાં ગોંડલ પંથક તેમજ આંધ્રપ્રદેશના જીબ્રા, સાનિયા, ગોલર, કાશ્મીરી, તેજરૂ, રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, દોઢિયો પટ્ટો, ટોમેટો અને લવિંગિયા મરચાનું વેચાણ થઈ રહ્યું છે. આ વિસ્તારમાં સમગ્ર ગીર સોમનાથ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી ગૃહિણીઓ હજુ પણ આગામી દિવસોમાં મરચાંની ખરીદી કરશે. અહીંયા લાલ મરચાંને દરીને વર્ષભરની ચટણીનો સંગ્રહ કરવામાં આવે છે, જે મરચું આખું વર્ષ સારું રહે છે. સીમાસી ગામની બજારમાં 20 થી વધુ મરચાંના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં મરચાંના આગમનની સાથે સાથે ધીમી ખરીદી શરૂ થઈ છે. વેપારીઓ દ્વારા મરચાં દરવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ગૃહિણીઓ દ્વારા રસોઈમાં નિયમિતપણે લાલ મરચાંની ચટણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને દરેક લોકોને તીખાસનું ટેસ્ટ અલગ અલગ પ્રકારનો હોય છે. લોકો સ્વાદ મુજબ મરચાંની ચટણી ખરીદતા હોય છે. મરચાંની જાત મુજબ તીખાસ હોય છે. ખૂબ તીખું ખાતા લોકો લવિંગિયા અને રેશમ પટ્ટો નામના મરચાંની ચટણી બનાવડાવે છે. મોટાભાગે લોકો અલગ અલગ પ્રકારના મરચાઓ ખરીદી કરી મિશ્ર ચટણી બનાવડાવે છે. બ્યુરો રિપોર્ટ, ZSTV, ઉના.